નમસ્તે, ગયા લેક્ચરમાં આપણે ધોરણ 8માં ગુજરાતીમાં પાઠ 3 જુમો ભીસ્તી એનો અડધો પાઠ આપણે સમજ્યા હતા. હવે બાકીનો જે પાઠ છે એ આપણે આજે વિગતવાર સમજીશું. જો પ્રાણી અને માનવી વચ્ચે લાગણીના સંબંધો હોય ત્યારે એવું શક્ય બને છે. જો તમે ઘેર કૂતરો પાળેલો હોય તો એ જરૂર તમારી વાત સમજતો હશે. જો હવે પાછો વાળું કે દોડવાનું છે. જુમાઈ મોટેથી ધક્કાથી દૂર પાડી, પણ તે પહેલા બહેનું તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડી રેલવેની સડક હતી. જરા કૂતા વળે ચાલતા પાડાનું પગ રેલીના બે પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેને પ્રયત્ન કર્યો, પણ ઓગળ ધપ દઈને નીચે બેસી ગયો. જો હવે જુમો છે એ વેણુને કહે છે કે ભાઈ ચાલો તારે ચરવું નથી તો આપણે ઘરે જઈએ. તો વેણુ છે એ તો દોડવા માંડે છે. તો જુમો કહે છે કે જોજો એ કે હવે પાછું વાળું કે તને કે દોડવાનું છે તારે આવી તેમ રાડ પાડે છે, મોટેથી એને ઠપકો આપે છે મોટેથી બૂમ પાડીને. તો વેણુ તો રસ્તા ઉપર દોડવા માંડે છે અને રસ્તામાં આડે છે એ રેલવેનો ટ્રેક આવતો, ટ્રેક એટલે કે પાટો, રેલવેનો એ ટ્રેક આવે છે. તો એ ટ્રેકમાં તેનો પગ છે એ સલવાઈ જાય છે. બે પાટાની વચ્ચે, રેલવેના બે પાટા હોય એની વચ્ચે વેણુનો પગ છે ફસાઈ જાય છે. તો એ પગને કાઢવા માટે તે ઘણો પ્રયત્ન કરે છે, પણ એ ફટક દઈને નીચે બેસી જાય છે, ધપ દઈને નીચે બેસી જાય છે. કેમ કે એ પ્રયત્ન સાવ ફોગટ જાય છે. ફોગટ એટલે કે વ્યર્થ જાય છે, નકામા થાય છે, એનાથી પગ નીકળતો નથી. નીચે જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો, તે શ્વાસ ભેર દોડી આવ્યો. તેને આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચ્યો, પણ બધું વ્યર્થ. આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો, ગાડી આવશે તો? પોગટ એટલે વ્યર્થ અથવા નકામો, ઉજાસ એટલે પ્રકાશ, અને ધ્રાસકો પડવો રૂઢિ પ્રયોગનો અર્થ પાર પડવી થાય. જો હવે જુમો છે એ વેણુને આવી રીતે પગ સલવાઈ ગયો એટલે એ પણ દોડી અને જુમા પાસે, વેણુ પાસે જાય છે અને તેનો પગ છે એ આમ તેમ મચકોડી અને એને કાઢવાનો પ્રયત્ન કરે છે. શ્વાસ ભેર દોડતું દોડતું ત્યાં પહોંચે છે ઝડપથી જુમાને કાઢવા, વેણુને કાઢવા માટે. પણ જુમાનો એ પ્રયત્ન છે વ્યર્થ જાય છે, કાંઈ કામ આવતું નથી. અને હજી તો 5 વાગ્યા હતા સવારના, એટલે અંધારું પણ હતું અને બહુ અજવાળું થયું નહોતું, થોડું થોડું અંધારું હતું, થોડુંક અજવાળું હતું. અને થોડેક દૂર જોયું તો જે સિગ્નલ હોય ટ્રેનનો એનો જે હાથો હતો એ નમેલો હતો, એટલે જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. ધ્રાસકો પડ્યો એટલે કે ફાડ પડી ગયો. અને એને એમ બીક લાગી ગઈ કે હમણાં ગાડી આવશે અને વેણુ છે એ મૃત્યુ પામશે. એટલે એ ખૂબ જ ગભરાઈ જાય છે અને આમ તેમ દોડવા કે શું કરવું, એમ કે હવે હું જુમાને કેવી રીતે બચાવું એના માટે પ્રયત્ન કરવા માંડે છે. સવારના વહેલા કરવા નીકળેલા બે શોખી જવાનોને તેને આવતા જોયા. તેમના એક એક હાથમાં નેતરની સોટી ઉછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરની ટોપી ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. ગાંડા દોડે તેમ જુમો દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો એ મારો પાડો અવઘડી કપાઈ જશે, જુઓ પણ જુઓ પેલા પાટોમાં સપડાયો છે. બંને જણાએ જુમાને દેખાડ્યું ત્યાં જોયું. જો હવે પેલો જુમો છે એને રસ્તા ઉપર દોડે છે અને એ પાડાને બચાવ, વેણુને બચાવવા માટે પેલા રસ્તા ઉપર બે જુવાનિયાઓ છે એ ફરવા નીકળ્યા હોય, સવારના વોકિંગ કરવા નીકળ્યા હોય છે. તો એ બંનેને જોઈ અને તે એમની તરફ દોડે છે અને એમને કહે છે કે ભાઈ
અમારા પાડાને તમે, મારા વેણુને તમે બચાવવા મારી મદદ કરો ને એમ. તો એ બંને જુવાને એનો પરિચય આપે છે કે એમ કે એને એ બંને છે એ શોખીન લાગતા હતા અને બંનેના એક એક હાથમાં નેતરનું જે લાકડું એની એક સોટી હતી અને ઉછાળતા ઉછાળતા સવારના વાતાવરણની મજા લેતા લેતા એ કે માથા ઉપર ટોપી ઉતારીને બીજા હાથમાં ટોપી હતી ને એક હાથમાં નેતરની સોટી હતી એવી રીતે ગાંડા એવી રીતે કે બંનેઓ ચાલતા આવતા હતા અને ગાંડા દોડે તેમ કે જુમો છે એ તેમની તરફ દોડે છે અને એમને કહે છે કે ભાઈ સાહેબ કે મારો વે મારો પાડો એ કે અપઘડી એટલે કે હમણાં જ કપાઈ જશે એ કે જો ટ્રેન આવશે ને તો મારો પાડો કપાઈ જશે કે એનો પગ છે એ પાટામાં ફસાઈ ગયો છે એ કે તો તમે બંને જણા છે એ મને એ કે થોડીક મદદ કરી અને મારા પાડાને કે કાઢવામાં મને મદદ કરો એ કે તો બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં બંને નજર કરી જોયું અને કંઈક કાળું કાળું તડફડતું હોય એવું એમને લાગ્યું શું છે તો જુમો કહે છે કે ભાઈ મારો પાડો છે મારો વેણો છે એ કે ઓહો એ કે જા જા એ કે તું ફાટકવાળા પાસે દોડી કે બંને મદદ કરતા નથી અને એને કહે છે કે તું દોડીને ફાટકવાળા પાસે જાય કે તો જુમો કહે છે કે ભાઈ તમે મા બાપી કે થોડોક ટેકો આપશો તો મારા પાડાનો પગ નીકળી જશે અને એનો જીવ બચી જશે એ કે તો ઓલા બંને કહે છે કે અમે એ કે તું દોડ દોડે કે તું ફાટકવાળાને કહે એ કે એમ કહીને એ બંને જુમાની મદદ કરવા જતા નથી અને જુમાને ફાટકવાળા પાસે જવા માટે કહે છે એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા ખુશનુમા એટલે મન ખુશ કરી દીધું અને અઘડી એટલે હમણાં વિદ્યાર્થી મિત્રો તમે નેતરની સોટી જોઈ હશે નેતર એ પાણીમાં થતો એક વેલો છે તેની ખુરશી પણ બને છે નેતરની સોટી જેમ વાળો તેમ વળી જાય છે અને પાછી મૂળ સ્થિતિમાં આવી જાય છે અહીં પાડો પસાયો છે ગાડી આવવાની છે એટલે જો હું બેબાકળો થઈ ગયો સવારે પડવા નીકળેલા યુવાનો પાસે મદદ માંગી પણ તેમનો શબ્દ અમે આ અમે શબ્દ શું સૂચવે છે યુવાનોને જીવ માત્ર પર દયા નથી કોઈની મદદ કરવા તેઓ કદી આગળ આવ્યા નથી કોઈ પ્રાણી કે પંખી મુશ્કેલીમાં હોય તો તમે શું કરો જુઓ પાટકવાળા તરફ દોડ્યું પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ પરખતું લાગ્યું નહીં એકલામાં છીપી ગાડીની સીસોટી સંભળાય જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છયું સરખું જણાયું નહીં ઝપાટા બંધ સિગ્નલ થાંભલા તરફ દોડ્યો સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતું નહીં તેને જોરથી બાણામાં પાટું માર્યું એ કોણ એ ચાલો ભાઈ ભાઈ સિગ્નલ ફેરવો મારું જનાવર કચરાઈ જશે ઘેર કોઈ ભાઈ માણસ નથી બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી દોડો દોડો મારું જનાવર કપાય છે દ્રષ્ટિ એટલે નજર છયું એટલે છોકરો સિગ્નલ એટલે ગાડીની આવવા જવાની પરવાનગી આપતો થાંભલો જપાટા બંધ એટલે ખૂબ ઝડપથી હવે જુમો છે ઓલા બંને યુવાનો એની મદદ ન કરી એટલે દોડીને એને સિગ્નલવાળાના ત્યાં જાય છે કે ફાટકવાળાને ત્યાં દોડીને જતો હોય છે જાય છે પણ ઘરમાંથી તે એના ઘરે પહોંચે છે તો ઘરમાંથી ઘંટીનો અવાજ સંભળાતો હોય બીજું કોઈ જ માણસ ત્યાં ફરકતો એટલે કે ત્યાં દેખાતો નથી એટલામાં એને છેટેથી ગાડીનો અવાજ સંભળાનો કે છેટેથી ગાડી આવતી હોય એવી એને સિસોટી એટલે કે એનો સી અને વિશલનો અવાજ સંભળાનો જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી અને જોયું કોઈ પણ માણસ કે કોઈ છયું છયું એટલે છોકરું સરખું એટલે કે એના કોઈ માણસ કે કોઈ છોકરું એને દેખાણું નહીં અને ઝપાટા બંધ એટલે કે ઝડપથી સિગ્નલના થાંભલા તરફ દોડ્યો અને સાંકળ ખેંચી અને ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ ન હતો તેથી તેણે શું કર્યું તો તેને જોરથી બાણામાં પાટું માર્યું કેમ કે અંદરથી કોઈ જવાબ આપતો ન હતો તો એને કહે છે કે એ કોણ એ કે અંદરથી એક સંભળાણો અવાજ કે એ કોણ તો જુમો કહે છે કે ભાઈ ચાલો ભાઈ બહેની કે સિગ્નલ ફેરવો મારે એ કે મારું જનાવર કચરાઈ જશે એ કે તો અંદરથી અવાજ આવે છે કે ભાઈ ઘરે ભાઈ માણસ કોઈ નથી બસ આટલો જ બેદરકાર જવાબ આપી અને એ લોકો પાછું ઘંટી ચાલુ કરી દીધી એટલે ઘંટીનો અવાજ આવવા માંડ્યો
દોડો દોડો એ કે જુમો કહે છે કે ભાઈ દોડો દોડો મારું જનાવર કચરાઈ જશે એ કે પણ કોઈએ જેની ત્યાં કોઈ માણસ હતું ને કે જે એનો અવાજ સાંભળી અને એની મદદ કરવા માટે દોડી આવે મિત્રો જુવાની માણસોના ઘણા અનુભવ પહેલા થયેલા છે પૈસા દાન હતો ત્યારે મિત્રો હતા અત્યારે ગરીબ છે તો મિત્રો નથી ફરવા નીકળેલા યુવાનો પોતાની જવાબદારી સમજતા નથી ઘરથી ફેરવતી બાઈ પણ બેદરકારીથી જવાબ આપે છે માણસના મનમાં પ્રાણીના જીવની શી કિંમત પણ જુવાની મન તો પાડો માણસથી વધારે છે જુવાને હતું તેટલું બળ કરીને ચીજ પાડી પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુવાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આ થમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તેને પોતાની લાકડી ફેંકી દીધી યા પરવરદિગાર તેને મોટેથી બોલ પાડી એટલું બોલીને જુમો એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને શાંત રીતે ખંજવાળ કર્યો કર્કશ એટલે તીણું અને કર્કશ અવાજનો અર્થ તીણો અવાજ પરવરદિગાર એટલે પાલન પોષણ કરનાર ઈશ્વર અલ્લાહ હવે જુમો છે એને કોઈ માણસ મદદ કરવા આવતું નથી તો તેણે હતાશ થઈ અને મોટેથી ચીસ પાડી અને એના તીણા કઠોર અવાજ સિવાય બીજો કોઈ જ નો અવાજ ત્યાં સંભળાણો ને એને સાવ પાછી હતી એવી એવી શાંતિ થઈ ગઈ અને જુમાએ આકાશ તરફ જોઈ અને છેલ્લો તારો છે એટલે કે અજવાળું પથરાતું હતું અને અંધારું છે દૂર થતું હતું એટલે છેલ્લો તારો છે એ જતો હોય એવું લાગ્યું અને અજવાળું વધવાને બદલે ત્યાં ધુમ્મસ એટલે કે ઝાકળ છવાઈ ગયો અને ગાડીનો અવાજ તદ્દન નજીક આવવા માંડ્યો તેણે પોતાની લાકડી છે એને ફેંકી દીધી અને ભગવાનને યાદ કર્યા શું કહે છે કે યા પરવરદિગાર એટલે કે અલ્લાહ યા હે ઈશ્વર હે અલ્લાહ તેણે મોટેથી બૂમ પાડી અને એટલું બોલીને જુમો એકદમ દોડ્યો અને વ્યર્થ પછી જો વેણું છે વ્યર્થ મહેનત કરી અને હવે આવ થાકી ગયો હતો એટલે હાફ તો નીચે પડ્યો હતો અને જુમો તેની ગોદમાં જઈ અને ભરાઈ બેઠો તેની નજીક જઈને બેસી ગયો અને વેણુએ તેને શાંત રીતે ખજવાળ્યા કર્યો વેણું છે એ એના પગથી શાંત રીતે જુમાને એના મોઢાથી ખજવાડતો હતો લેખક કહે છે અજવાળું બધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ઘટના તો પહેલી સવારની છે ધીરે ધીરે અજવાળું થવું જોઈએ પરંતુ ચોક્કસ અર્થમાં આ વાક્યનો ઉપયોગ થયો છે પોતાના મિત્રનું જે જોખમમાં છે વેણો હમણાં કપાઈ જશે એ વ્યક્તિ જુવાની આંખો આડે ધુમ્મસ પથરાઈ ગયો છે છેલ્લો તારો આથમતો હતો એટલે કે હવે વેણુનું મૃત્યુ નજીક આવતું હતું વેણું જ આથમતો હતો દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો અને એમ કહીને જુનો છેક તેના પગ પાસે દોડ્યો દર પડે કેળના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ જોશ બંધ ફરતા પૈડા સંભળાયા જુવો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે વેભાન થાય તે પહેલા વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટી માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધું સાથે મરવા તૈયાર થઈ ગયો પણ વેણુએ તે જુદું જ વિચારી લીધું હતું પ્રાણી અને માનવ વચ્ચેની કેવી મિત્રતા વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધબકતા લોહીના પ્રવાહથી જુવાનું કેડિયું ભીંજાઈ ગયું તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ધનકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેરનું કાંઈ પણ નામો નિશાન રહ્યું ન હતું જો
હવે જુમો છે એટલે વેણું છે એ પછી સાવ નદી આમ થાકી ગયો અને બેસી ગયો હતો પાટા ઉપર, ત્યારે જુમો છે એ કોઈની મદદ ન મળતા તે પણ વેણુંની બાજુમાં આવીને બેસી જાય છે કે ભાઈ દોસ્તી કે આપણે બંને હવે સાથે જ છીએ, કે એમ કહી અને જુમાને છે આમ તેની સાવ નજીક જઈ અને બેસી ગયો. અને દર પડે ટ્રેનના ધક્કા, જેમ જેમ ટ્રેન નજીક આવતી જતી હતી સિસોટી સંભળાતી હતી, ઝડપ ટ્રેન છે નજીક આવે એટલે એને દેખાય કે ભાઈ અહીંયા કોઈક જનાવર બેઠું છે, એટલે સિસોટી મારતી હતી કે ઝડપથી કે એ દૂર જતું રહે, એટલે એની સિસોટી ઉપર સિસોટી સંભળાતી હતી. અને ટ્રેનના પૈડા છે એ ખૂબ જ ઝડપથી ચાલતા હતા, જોશભેર ચાલતા હતા, અને ઝુમો વેણુને ભેટી પડ્યો. પણ જેવી ગાડી નજીક આવી એટલે ઝુમાએ વેણુએ બેભાન થાય પોતે એ પહેલાં જ વેણુએ ઝુમાને પોતાનું માથું મારી અને ત્યાંથી દૂર કરી દીધું, પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને એને પાટા ઉપરથી દૂર ફેંકી દીધું. અને ટ્રેન છે એ આખી વેણું ઉપર ચાલી ગઈ અને વેણુના ધબધબતા લોહીના પ્રવાહથી ઝુમાના કપડાં પણ લોહીવાળા થઈ ગયા. અને જેવો એને થોડીક રામ કળ વળીને બેઠો થયો ત્યારે તે જુએ છે તો ત્યાં માત્ર લોહીના ખાબોચિયા અને લોહીના ખાબોચિયા ભરેલા હતા અને ઝુમાના વેણુના છૂટા છવાયા, અમુક અમુક શરીરના ભાગ છે એ જ જોવા મળ્યા, બીજું કંઈ જ નામ નિશાન રહ્યું ન હતું. કેડી એટલે કમર સુધી પહોંચે તેવું વસ્ત્ર, કળવળી એટલે દુઃખમાં રાહત થવી, અને નામ નિશાન ન રહેવું એટલે નામ કે ઓળખ ન રહેવી અથવા મૃત્યુ થવું. હજી પણ હંમેશા જમ્મુ સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતું દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને જો હજી પણ મૃત્યુ વેણુનું મૃત્યુ થઈ ગયું પછી પણ દરરોજ સવારે જુમો છે એ સવારમાં પોતે સાવ શાંત અને આમ અશાંત મને અને એકલો સાવ પોતે ફૂલ લઈ અને એ રસ્તે ચાલ્યો આવે છે અને એને એક પથ્થર રાખ્યો છે એ પથ્થર ઉપર એ ફૂલ મૂકી અને વેણું વેણું મેણું એમ ત્રણ બૂમ પાડી અને પાછો ચાલ્યો જાય છે. પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન એક, જુમો અને વેણું દિવસ દરમિયાન શું કરતા હતા? ઉત્તર, જુમો સવારના 5 વાગ્યાથી વેણુની પીઠ પર મોટી મોટી પાણીની મશકો ભરીને નીકળી પડતો. ગામના લોકોને પાણી આપ્યા પછી બંને પાછા આવતા. જુમો રસ્તામાંથી 1 પૈસાના ગાજર ટામેટા કે ભાજી પોતાના માટે શાક બનાવવા લેતો અને વેણુ માટે મધ ભરીને ગદક ખરીદતો. એ ગદક વેણુ પાછળ ખાતો ખાતો આવતો. પછી જુમો બપોરથી 6-7 સુધી પોતું પીધે રાખતો. વેણુ આરામથી બેસતો કે માખી ઉડાડવા કાન પકડાવતો, આગ નીચે સૂઈ જતો અથવા જાગતો પડ્યો રહેતો. પછી સાંજે જુમો અને વેણુ ફરવા નીકળતા અને નદી કાંઠા સુધી જઈ પાછા વળતા. પ્રશ્ન 2, જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા? ઉત્તર, જુમાએ વેણુને બચાવવા સૌ પ્રથમ પાટામાં ફસાયેલા વેણુના પગને આમ તેમ પચડ્યો પણ તેનો એ પ્રયત્ન વ્યર્થ ગયો. પછી સવારે ફરવા નીકળેલા 2 યુવાનોને મદદ માટે વાજીજી કરી, પરંતુ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાની સલાહ આપી. ટ્રેનની સીસોટી સંભળાઈ. ગામડાની માફક દોડતો જુમો ફાટકવાળાની ઓરડી પાસે જઈ વિનંતી કરે છે, સિગ્નલ ફેરવો મારું જનાવર કચડાઈ જશે, પરંતુ ઓરડીમાંથી ઘેર કોઈ ભાઈ માણસ નથી એવો બેદરકાર જવાબ મળતા જુમો નિરાશ થયો. આમ જુમાએ પોતાના મિત્ર વેણુને બચાવવા ઘણા પ્રયત્નો કર્યા. પાટાનું છેલ્લું વાક્ય, જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ ત્રણ ગુણ પાડીને ચાલ્યો જાય છે. વેણુની યાદમાં, તેની દોસ્તીની યાદમાં તેણે એક પથ્થર મૂક્યો છે. વેણુનું શરીર તો નથી પણ તેના આત્માને સાથ દેતા
તેના નામે ત્રણ વાર બૂમ પાડે છે. આમ પાઠનું અંતિમ વાક્ય પ્રાણી હો કે માનવી સૌમાં આત્મા સમાન છે અને પ્રેમ સનાતન છે તેનું મહત્વ સમજાવે છે. ઉપરાંત દોસ્તીમાં વફાદારીનું મહત્વ સમજાવે છે. સમાનાર્થી શબ્દો લખો. શ્રીમંત એટલે પૈસાદાર અથવા અમીર. દુર્ગંધ એટલે ખરાબ ગંધ અથવા બદબૂ. કર્કશ એટલે બેસુરું અથવા અમધુર. આનંદ એટલે હર્ષ અથવા ખુશી. ગદબ એટલે રજકો અને હાનિ એટલે નાની માઠી. ભાષા સજ્જતા વાક્ય પ્રયોગ. ધોરણ સાતમાં આપણું વિધાન નિષેધ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય વિશે સમજ મેળવી ચૂક્યા છીએ. વાક્યોના મુખ્ય બે પદો છે, કર્તા અને ક્રિયાપદ. ઉપરાંત ત્રીજું પદ પણ સમાવિષ્ટ છે, તે કર્મ છે. વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેની આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય છે. જો આપણે ગયા સાતમામાં ગયા ધોરણમાં વિધાન વાક્ય, નિષેધ વાક્ય એટલે નકારાત્મક, ઉદ્ગાર વાક્ય એટલે ઉદ્ગાર આપણને ખબર છે ને, ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય, ઉદ્ગાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય, આવા વાક્યો જોઈ ગયા છે. હવે આ વખતે આપણે વાક્યના બીજા પ્રકાર ભણવાના છે, કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય, આવા પ્રકાર આપણે ભણવાના છે. એમાં કર્તરી વાક્યમાં કર્તાને પ્રધાનતા આપવાની હોય, કર્મણી વાક્યમાં કર્મને પ્રધાનતા આપવાની હોય અને ભાવેમાં આપણા ભાવ, વ્યક્તિના ભાવને પ્રધાનતા આપવામાં આવે છે. તો આપણે એના વિશે આજે સમજૂતી મેળવીશું. બે, કર્તરી પ્રયોગ. બે, કર્મણી પ્રયોગ. ત્રણ, ભાવે પ્રયોગ. આ ઉપરાંત પ્રેરક વાક્ય રચના પણ થતી હોય છે. એક, કર્તરી પ્રયોગ. કર્તાની પ્રધાનતા હોય છે, જેમાં કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા છે. ઉદાહરણ, જુમાએ શોખ ખાતર એક પાયો પાડ્યો. જુમો ભીસી પોતાનો ઓપો બદલાવતો. મહાનલે એક ચિંદારી આપી. જુમો સવારનો 5 વાગ્યાનો નીકળ્યો હતો. તેણે મુક્તેથી મૂંગ પાડી. કોઈ દાંત વગર ખાઈ શકે ખરું? તે એકદમ રસ્તા તરફ દોડ્યો. જુઓ અને વેણું ફરવા નીકળ્યા. હવે જો આપણે કર્તરી પ્રયોગ જોઈએ તો કર્તરી પ્રયોગમાં મેં કીધું એમ કે કર્તાને પ્રધાનતા આપવામાં આવે, કર્તાને મહત્વ આપવામાં આવે કે જે કાર્ય કરતું હોય તેને. હવે એના ઉદાહરણ જુઓ તો જુમ્માએ શોખ ખાતર પાડો પાડ્યો. જુમ્મો છે એ કોણ છે? કર્તા છે. પછી જુમ્મો ભીસતી પોતાનો હોકો ગગડાવતો. હોકો કોણ ગગડાવતો? તો કે જુમ્મો ભીસતી, તો તે છે કર્તા છે. મહાનલે એક જ ચિનગારી આપી. આપણને ચિનગારી આપી કોણે? તો કે મહાનલે. તો એ આપણા કર્તા છે આ વાક્યમાં. જુમ્મો સવારનો 5 વાગ્યાથી નીકળ્યો હતો. તો જુમ્મો છે એ કોણ છે? તો કે કર્તા. વાક્યનો કર્તા કોણ છે? તો કે જુમ્મો. સવારે 5 વાગે ફરવા કોણ નીકળ્યું હતું? તો કે જુમ્મો. તેણે મોટેથી બૂમ પાડી. મોટેથી બૂમ પાડી કોણે? તો કે તેણે. તો તેણે છે એ કર્તા છે. એવી રીતે કોઈ દાંત વગર ખાઈ શકે ખરું? તો દાંત વગર કોઈ ખાઈ શકે ખરું એટલે કોઈ દાંત એટલે કે એ છે કર્તા છે. તે એકદમ રસ્તા તરફ દોડ્યો. રસ્તા તરફ દોડ્યો કોણ? તો કે તે. તો તે છે એ કર્તા છે. તે દોડ્યો છે એટલે તે કર્તા કહેવાય ને. તે કર્તા આમાં આપણે કર્તા તરીકે જોવાનું. જુમો અને વેણુ ફરવા નીકળે. ફરવા નીકળ્યા કોણ? તો કે જુમો અને વેણુ. જે કર્તાની પ્રયોગ સકર્મક હોય તેનું કર્મની પ્રયોગમાં અને અકર્મક હોય તેનું ભાવિ પ્રયોગમાં રૂપાંતર કરી શકાય છે. બે, કર્મની પ્રયોગ. સકર્મક અને અકર્મક. સકર્મક એટલે કે જેમાં કર્મનો ઉલ્લેખ હોય અને અકર્મક એટલે કે જેમાં કર્મનો ઉલ્લેખ ન હોય. કર્મની પ્રધાનતા જોવા મળે છે. સકર્મક વાક્ય રચના હોય છે, કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. ઉદાહરણ,
જુમાથી શોક ખાતર એક પાડો પડાયો મહાનલ તરફથી એક જીવદાની અપાય કર્મણી પ્રયોગમાં કે કર્મણી પ્રયોગમાં જો એમાં આપણે જેમ કર્તરીમાં કર્તાને પ્રધાનતા આપીએ એમ કર્મણીમાં કર્મને પ્રધાનતા આપીએ છીએ. હવે સકર્મક વાક્ય રચના એટલે કે સકર્મક એટલે કે જેમાં કર્મ થતું હોય કર્મ આવતું હોય એને કહેવાય સકર્મક વાક્ય રચના. અને એના ઉદાહરણ જોઈએ તો જુમ્માથી શોક ખાતર એક પાડો પડાયો એને પાડો પડાયો એ એનું કર્મ છે. એને શું કર્મ કર્યું કે પાડો પાડ્યો તો એનું કર્મણી વાક્ય કરીએ એટલે જુમ્માથી શોક ખાતર એક પાડો પડાયો. પછી મહાનલ તરફથી એક ચિંગારી અપાય. મહાનલ તરફથી ચિંગારી અપાય કેમ શું કે ચિંગારી ચિંગારી અપાય એનું કર્મ છે તો મહાનલ તરફથી એક ચિંગારી અપાઈ. તો આ કર્મને મહત્વ આપવામાં આવે એટલે એ કહેવાય કર્મણી વાક્ય. ઘણી વખત વાક્યમાં આપણને કર્તા ન આપેલો હોય એમનામ જ વાક્ય આપેલું હોય કર્તાનો લોપ થઈ ગયો હોય એટલે કે કર્તા ન હોય આપેલું ન હોય તો એવી રીતે પણ કર્મણી વાક્ય બને ખરું. દાંત વગર કંઈ ખોવાય આપણને પ્રશ્ન પૂછે છે કે દાંત વગર કંઈ ખોવાય તો કે કોના વગરનો કંઈ દાંત વગર ખાવાની ક્રિયા કરે છે કર્મ કરે છે પણ દાંત વગર કર્મ થાય નહીં. જો ભાવે પ્રયોગમાં શું હોય ક્રિયાપદને એને મહત્વ આપવામાં આવે છે અને અકર્મક વાક્ય રચના એટલે કે એમાં કર્મ આપવામાં આવેલું નથી હોતું. જોઈએ આપણે જુમ્માથી સવારમાં ફરવા નીકળાયું આમાં કર્મ નથી. જુમ્માથી સવારમાં ફરવા નીકળાયું એ કર્મ નથી કરતો પણ ફરવા જાય છે. પછી તેનાથી મોટેથી બૂમ પડાય તેમાં એમાં કર્મ નથી પણ જો મોટેથી બૂમ પાડે છે એમાં કોઈ કર્મ કરતો નથી પણ એ પોતાની બૂમ પાડે છે. તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયું તે દોડે છે રસ્તા તરફ. પછી જુમ્મા અને વેણુ ફરવા નીકળાયું. જુમ્મા અને વેણુથી ફરવા નીકળાયું તો એ બંને ફરવા નીકળે છે પણ એમાં કર્મ કોઈ આવતું નથી એટલે બને છે ભાવે વાક્ય. સ અકર્મક વાક્ય એટલે કે ભાવે વાક્ય ભાવે પ્રયોગ. ચાર પ્રિય વાક્ય પ્રયોગ. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય પ્રયોગ બને છે. પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. ઉદાહરણ સાધુ વાક્ય પ્રેરક વાક્ય જુઓ ગુણ પાડે છે જુઓ લોકો પાસે ગુણો પડાવે છે અક્ષય નિસન કરે છે અક્ષય લેસન કરાવે છે. ધન પ્રેરક પ્રયોગમાં પ્રેરિત કરતા મૂકીને પણ પ્રેરક વાક્યની રચના થઈ શકે છે. જો પ્રેરક વાક્ય છે એમાં શું છે તો કે ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરણા પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય પ્રયોગ બને છે. એટલે કે આપણને બીજાની પ્રેરણાથી કંઈક વાક્ય કરવામાં આવે બીજાની પ્રેરણા બીજાને આપણે પ્રેરણા આપીને બીજા પાસે કંઈક કંઈક કાર્ય કરાવી અથવા તો કોક પાસેથી પ્રેરણા લઈને આપણે કાર્ય કરીએ તો એ વાક્યને કહેવાય પ્રેરક વાક્ય. એનું ઉદાહરણ જોઈએ તો સાધુ વાક્ય છે જુમો બૂમ પાડે છે એનું પ્રેરક વાક્ય બનાવે તો કેવી રીતે બને કે જુમો લોકો પાસે બૂમો પડાવે છે. જુમો લોકોને પ્રેરે છે અને લોકો બૂમો પાડે છે એટલે જુમો લોકોને બૂમો પડાવે છે. અક્ષય લેસન કરે છે સાદુ વાક્ય એવું છે તેનું પ્રેરક વાક્ય બને કે અક્ષય લેસન કરાવે છે. અક્ષય લેસન કરે છે અને અક્ષય બીજા પાસે લેસન કરાવે છે એ પ્રેરક વાક્ય કહેવાય. એવી રીતે બીજાની પ્રેરણા મેળવીને જે કાર્ય થતું હોય એને કહેવાય પ્રેરક વાક્ય. પ્રેરક પ્રયોગમાં પ્રેરિત કરતા મૂકીને પણ પ્રેરક વાક્યની રચના થઈ શકે છે કે પ્રેરિત એટલે કે કોઈ કરતા છે એ પ્રેરણા આપતો હોય બીજાને એ કરતાને મૂકીને પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ. હવે આજે આપણે આ
જુમો 20 થી પાઠ છે એ ભણ્યા અને તેના વ્યાકરણ વિશે પણ સમજૂતી મેળવી. તમને બધાને સમજાઈ ગયું હશે. અને હવે આપણે સ્વાપોથીના ફોટા મોકલું છું, તેના દ્વારા આપણે સ્વાપોથી સારા અક્ષરે લખીશું અને સ્કૂલ ખુલશે તો તરત જ સ્વાપોથી તપાસવામાં આવશે. તો ધ્યાનથી સારા અક્ષરે બધાએ દરરોજ સ્વાપોથીના ફોટા મૂકવામાં આવે છે, તેમાંથી દરરોજ તમારે સ્વાપોથી તમારી ઉતારતું જવાનું છે. અને હવે તમારે સ્વાપોથી ઉતારાઈ જાય પછી ધીમે ધીમે એમાંથી ને થોડું થોડું વાંચવા પણ માંડવાનું છે.